तो जीपीएससी परीक्षा खास कर वर्ग एक बेरी चाली रही है तेने लईने अत्यारे परीक्षा शुरू थई चुकी है। जीपीएससी परीक्षा की व्यवस्था ने लईने चेरमेन दिनेश दासा साथ खास बातचीत थई अने आ परीक्षाओं की पेटर्न है अने व्यवस्थाओं माटे जे आयोजन करायु तेने लईने महत्वपूर्ण चर्चाओ थई हती। आपणी साथे खुद दिनेश दासा जोड़ाया छे, स्वागत सर आपनुं। पर जीपीएससी नी जे परीक्षाओ छे तेने लईने महत्वपूर्ण बाबतो सामे आवी रही छे, खास करीने कई प्रकारनी आ पेटर्न होय छे अने ए पेटर्नने कई रीते अत्यारे फॉलो कराई रही छे, कई बाबतोथी लईने आ जीपीएससी नी परीक्षा अत्यारे आगळ वधी रही छे? આજે ગુજરાતની જે ગુજરાતના યુવાનો માટેની જે ફ્લેક્સિબ પરીક્ષા કહી શકાય, જીપીએસસી વર્ગ એક અને બે, એમની પ્રાથમિક કસોટી રાજ્યના 32 જિલ્લામાં 785 કેન્દ્ર ઉપર યોજાઈ રહી છે અને આ પરીક્ષા છેલ્લા લગભગ 2 કલાકથી શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણની વચ્ચે યોજાઈ રહી છે અને 183 પદ માટે ગુજરાતના યુવાનો સ્પર્ધા કરી રહ્યા છે। બિલકુલ, ખાસ કરીને પેપર લીકને લઈને છેલ્લા ઘણા દિવસોમાં જે ઉહાપો મચ્યો છે એ તબક્કે આખરી આ જીપીએસસીની પરીક્ષા અત્યારે ચાલી રહી છે। ખાસ કરીને જે પેપર લીક ન થાય અને લીક પ્રૂફ રહે તે પ્રકારની વ્યવસ્થાઓ રહેતી હોય છે, કઈ પ્રકારની આ વ્યવસ્થા જીપીએસસીના સંદર્ભમાં ગોઠવવામાં આવી છે? હા, એટલે જીપીએસસી હોય કે અન્ય કોઈ પણ પરીક્ષા બોર્ડ હોય, બધાની પરીક્ષાનું જે વ્યવસ્થા હોય છે સરખી હોય છે। અમે રાજ્યના વહીવટીતંત્રનો, રાજ્યના પોલીસ વિભાગના તંત્રનો તેમજ રાજ્યનો શિક્ષણ વિભાગ જે છે એ ત્રણે ત્રણ વિભાગો જે છે એમની સાથે સંકલન કરી અને જીપીએસસી આ પરીક્ષા લેતી હોય છે। જીપીએસસી અથવા કોઈ પણ પરીક્ષાનું જે બોડી છે હંમેશા એવો પ્રયત્ન કરતી હોય છે કે કોઈ પણ પ્રકારના લીકેજ એ પરીક્ષામાં ન રહે અને એ એન્શ્યોર કરીને આજની આ પરીક્ષા યોજાઈ રહી છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે માટેની સરખું વ્યવસ્થાઓ ખાસ કરીને આજના દિવસને લઈને ધ્યાનમાં રખાય છે? ખાસ કરીને કેટલો સ્ટાફ આ સમગ્ર પરીક્ષાના આયોજનમાં અત્યારે તૈનાત છે? હા બિલકુલ, જયસભાઈ, લગભગ 785 કેન્દ્ર ઉપર આ પરીક્ષા યોજાઈ રહી છે। મેં અગાઉ કીધું એ પ્રમાણે રાજ્યના 32 જિલ્લાઓમાં આ પરીક્ષા થઈ રહી છે અને 785 કેન્દ્ર, એક કેન્દ્ર ઉપર 10-12 જેટલા બ્લોક હોય છે, એટલે લગભગ 8-9 હજાર જેટલા સુપરવાઇઝર આ પરીક્ષાનું સુપરવિઝન કરી રહ્યા છે। ત્યારબાદ પરીક્ષાના કેન્દ્ર સંચાલક હોય છે, આયોગના પ્રતિનિધિ હોય છે, પોલીસનો સ્ટાફ હોય છે, એટલે કુલ મિલાવીને લગભગ 25,000 જેટલા સરકારી કર્મચારીઓ આ સ્મૂધ અને હેસલ ફ્રી પરીક્ષા માટે પોતાનું આજે યોગદાન આપી રહ્યા છે। બિલકુલ, ખાસ કરીને કોરોના કાળની અંદર આ તમામ પરીક્ષાઓનું આયોજન ચોક્કસપણે એક તંત્ર માટે એક પડકાર રહેતો હોય છે, કોવિડ ગાઈડલાઇનનું પાલન થાય તે માટેની તમામ કેન્દ્રો ઉપર કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે? સંપૂર્ણ કોવિડ ગાઈડલાઇનનું પાલન થતું હોય છે અને કોઈ એક જગ્યાએ જો કોઈ કોવિડ પોઝિટિવ કેન્ડિડેટ હોય તો એમના માટે અલાયદી વ્યવસ્થા, એમની જરૂરી કીટ અને બાકી બધી સુવિધા સાથે કરવામાં આવતી હોય છે કે જેથી કરીને એ પોતે પરીક્ષા આપી શકે અને એમના કારણે બીજા કોઈને તકલીફ ન થાય। બિલકુલ, ખાસ કરીને જે પેપરની તૈયાર કરવાની જે પેટર્ન છે તેને લઈને થોડી વાત કરવા ઈચ્છીશું, ખાસ કરીને પેપરની જે તમામ પેટર્ન છે તે તૈયાર કરવા માટે ખાસ શું ધ્યાન રખાતું હોય છે? ખાસ કરીને બોર્ડ દ્વારા, જીપીએસસી દ્વારા કઈ પ્રકારની વ્યવસ્થાઓ અથવા પેટર્ન અપનાવાતી હોય છે? હા, જ્યાં સુધી જયેશભાઈ આ વર્ગ એક અને જીપીએસસીની વિવિધ પરીક્ષાઓની વિવિધ એક્ઝામ પેટર્ન હોય છે, જ્યાં સુધી આ વર્ગ એક અને બેની પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી આ ત્રણ સ્ટેજની પરીક્ષા હોય છે, પ્રિલિમરી ટેસ્ટ, ત્યારબાદ પ્રિલિમરી ટેસ્ટમાં જગ્યાના આધારે 15 ગણા ઉમેદવારો મુખ્ય લેખિત પરીક્ષામાં, જેને મેઇન એક્ઝામિનેશન કહે છે, ત્યાં જશે અને ત્યાંથી જગ્યાની સામે 3 ગણા ઉમેદવારો જે છે ઇન્ટરવ્યુઝ માટે જશે। આ પરીક્ષા 3-3 કલાકના 2 પેપર છે, જેમાં 200 પ્રશ્નો હશે। મુખ્ય લેખિત પરીક્ષામાં ટોટલ 6 પ્રશ્નપત્ર છે, એક પ્રશ્નપત્ર 150 ગુણનું હોય છે અને એના 3 કલાક હોય છે। બિલકુલ સર, ખાસ કરીને આજે દાહોદથી ખાસ મહત્વપૂર્ણ વિગતો મળી રહી છે, પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર 10 મિનિટ વહેલા પહોંચ્યા હતા, 10 વાગ્યાને બદલે 9:50 પહોંચી ગયા હતા, છતાં પણ તેમને પરીક્ષા કેન્દ્રમાં આખરે પ્રવેશ ન મળ્યો, તેમની ફરિયાદ છે, વહેલા પહોંચ્યા છતાં પણ, રજૂઆત કરવા છતાં પણ તેમને આખરે પરીક્ષામાં બેસવા ન દેવાયા, ડેપ્યુટી કલેક્ટર સાથે પણ વાત થઈ હતી, તપાસની વાત કર્યા છે, શું આ કોઈ મામલો આપના ધ્યાને આવ્યો છે? જો આ સમગ્ર મામલે કેન્દ્ર તરફથી જે સંચાલકો દોષિત ઠરે તો કઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે અને વિદ્યાર્થીઓ માટે આખરે પછીથી કોઈ વ્યવસ્થા થઈ શકે?
જયેશ ભાઈ, આયોગ 10 દિવસ પહેલા, પરીક્ષા શરૂ થવાના 10 દિવસ પહેલા કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આપે છે. ઉમેદવારે પોતાનું પરીક્ષા કેન્દ્ર કયું છે અને કઈ જગ્યાએ આવેલું છે એનાથી અવગત થવું જરૂરી છે. જ્યારે આપ જવાબદાર વર્ગ 1 અને 2ના ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર જેવા અધિકારી બનવા જઈ રહ્યા હોય ત્યારે આપ સમયસર ન પહોંચો અને મોડા પહોંચો. આયોગ એમના કોલ લેટરની અંદર સૂચના આપી હોય છે કે 10 વાગે પરીક્ષા શરૂ થાય તો એમણે કેટલા વાગે એ જે સંકુલ છે એની અંદર પ્રવેશ મેળવી લેવો અને કેટલા વાગે એણે પોતાની બેઠક પર લેવું. આ બધા નિયમો હોય છે અને એમાં 1 મિનિટ પણ જો કોઈ મોડું આવે તો એમને પ્રવેશ ન આપો. ઉમેદવાર પોતાની બેઠક લઈ લે ત્યારબાદ જ પેપર ઓપન થતું હોય છે. એટલે કોઈ એવું કહે કે હું 10 મિનિટ વહેલો પહોંચ્યો નહીં, એમને જે એમના કોલ લેટરની અંદર જેટલા સમયે પહોંચવાનું કીધું હતું એટલા સમયે કોઈ પહોંચ્યું છે કે નથી પહોંચ્યું, એક વખત એ સમય વીતી જાય પછી જે તે સેન્ટરના દરવાજા લોક કરી દેવામાં આવે છે અને ત્યારબાદ કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. જી, ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ.